नमस्कार विद्यार्थी मित्रों, आपने 5-4 ભૂલી ગયા વિશે મની ગયા હતા. આપણે આગળના લેક્ચરમાં શું હતું, નવીન છે કે મનુષ્યનું જે મન છે એ પાકી જાય છે, એ પછી આગળ એના પપ્પા નરેને મળવા માંગતા હોય છે. ત્યારે નરેને આશ્ચર્ય થાય છે કે આવું થઈ શકે છે. ફરી વખત યાદ કરી લઈએ, 5-4 ભૂલી ગયા પછી સર્જક પ્રભુપે ચૌધરી, જન્મ 5/12/1938, પાઠનું સહિત પ્રકાર છે એકાંકી. મારી સાથે સૌથી પહેલા તમે ઘરે ચોપડી લઈને બેસી જાઓ, 5-4 ખોલી દો. હવે આપણે 5-6 બાકી છે, ત્યાંથી આગળ જોઈશું. આનંદ, દીદી ફોન વગાડતી લાગે છે, હું જાઉં. આનંદ એવું કહે છે કે દીદી આવી ગયા છે અને એ બાદ ગાડીનું ફોન વગાડી રહ્યા છે, એવું મને લાગી ગયું છે, માટે હું બહાર જઈને જોઉં છું કે કોણ આવ્યું છે. નરેન, ખરેખર તો મારે જવું જોઈએ. નરેન એવું કહે છે, ખરેખર તો મારે જોવા માટે જવું જોઈએ કે કોણ આવ્યું છે. પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ કોલ આવીશ. એવું કહે છે, પણ જો એ અહીંયા મને મળવા આવવા ન માંગતા હોય તો એમને કહેજો કે હું કાલે સવારે છે, એમનો કેમ્પ છે, એ કેમ્પમાં એમને અભિનંદન શુભેચ્છા પાઠવવા માટે આવીશ. સલોની, 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. સલોની એવું કહે છે, અમે લોકો સવારમાં 5 વાગે અમરથી તાલીમ લેવાની હોય છે, તાલીમ લેવા માટે નીકળી જઈએ છીએ. નરેન, અને 10:30 આવી જાઓ છો. નરેન એવું કહે છે, 10:30 સુધીમાં તમે પાછા આવી જાઓ છો. નરેન, મારી જવાબદારીનો ભાગ છે. નરેન એવું કહે છે, હા, એ મારી જવાબદારીનો સૌથી મોટો એવો એક ભાગ છે. કનુજ, સલોની ચાલ, તારે નથી આવો. કનુજ એવું કહે છે, ચાલ સલોની, તારે અમારી સાથે નથી આવવું. સલોની, કેમ દીદી અહીં નથી આવતા? સલોની એવું કહે છે, કેમ દીદી અહીંયા તમે અમારી સાથે નથી આવી રહ્યા? કનુજ, એ આવે છે પણ હું અને આનંદ વિરાજ બાપુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. કનુજ એવું કહે છે કે દીદી પાછળથી આવી રહ્યા છે અને ત્યાં સુધી હું અને આનંદ વિરાજ બાપુ જે આપણા ઘરે આવેલા છે એમને ગેસ્ટ હાઉસમાં રહેવા માટે મૂકવા જઈ રહ્યા છીએ. સલોની, એમને નરેન્દ્રભાઈ વિશે કશી ખબર નથી? સલોની એવો પ્રશ્ન પૂછે છે કે વિરાટ બાબુને નરેનભાઈ વિશે કશું ખબર નથી કે અહીંયા આવેલા છે, અહીંયા આવીને રોકાય છે. કનુજ, દીદીએ કશું કહ્યું નથી. કનુજ એવું કહે છે કે કદાચ દીદીએ કાંઈ પણ વાત એમને કરી ન હોય એવું મને લાગી ગયું છે. સલોની, તો જીભ અહીં કેમ લાવ્યા? સલોની એવું કહે છે, એવું છે તો તમે તમારી જીભ લઈને અહીંયા શા માટે આવ્યા છો? કનુજ, આનંદ અને તને લેવા. કનુજ એવું કહે છે, હું જીભ લઈને આનંદને અને તને બંનેને અહીંયા લેવા માટે આવ્યો છું. ચાલ આવજો નરેન, ચાલો હું જાઉં છું, આવજો નરેનભાઈ. નરેન, તમે કહે છે આવજો. એવું સલોની અને કનુજ જાય છે. નરેન થોડા ડગલા ચાલે છે, સલોની અને કનુજ આગળ જઈ રહ્યા છે. ત્યાર પછી નરેન છે થોડા ડગલા આગળ ચાલી રહ્યું છે. જીભ ઉપડવાનો અવાજ આવે છે. અરે, એક માણસને મૂકીને જીભ ઉડી ગઈ એવું પૂછે છે કે અરે અરે, એક જ માણસને ત્યાં રહેવા દઈને મૂકીને જીભ શા માટે ઉડી ગઈ? શું એની માટે એમાં જગા નહીં હોય? એ મનીષા હશે એવું કહે છે. એ શું એ જીભમાં એના બેસવા માટેની જગ્યા નહીં હોય? કે પછી એ જે વ્યક્તિ હતી એ મનીષા હતી? એવો પ્રશ્નાર્થ ત્યાં પૂછાય છે. અહીં જ આવે છે સામે જતા, એવું કહે છે અહીંયા જ આવી રહ્યા છે. સામે જતા આવો મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. એ મનીષાને એવું કહે છે, મનીષા, આ મને જ બધા જે છોકરાઓ છે એમને તારી ભૂમિકા કે તું આવી છે, તું આમ કરે છે, આ રીતે રહે છે, આખી દરેકની ભૂમિકા મારી સમક્ષ ઉપસ્થિત ન કરી હોય તો હું કદાચ તને ઓળખી શક્યો ન હોત. હું તને ઓળખી શક્યો ન હોત, તું જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. એવું કે છે, હું ફરી હું તને ઓળખી શક્યો ન હોત. કેમ? તો કે પહેલાં તો તું એકદમ નાજુક કોમર એવી સુંદરી હતી અને સુંદરીમાંથી તું એકદમ શક્તિ બની ગઈ છે, માટે હું તને ઓળખી શકું એ શક્ય ન હોત. તે એક કુટુંબને બચાવ્યું તે બદલ અભિનંદન. નરેન એવું કહે છે, તે એક કુટુંબને નિશના હુમલામાંથી બચાવ્યું છે, માટે તને ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મનીષા, આભાર. મનીષા એવું કહે છે, થેન્ક યુ. મને હતું કે આ સ્વરૂપ જોઈને તું મને ભેટી પડશે. નરેન એવું કહે છે, મનીષા નરેન એવું કહે છે, મને એવું હતું કે તું નવું આવું સ્વરૂપ બદલાયેલું જોઈ લે, તું મને એકદમ વડે લગાડી દઈશ, મને ભેટી પડીશ. નરેન, તું પહેલાં એટલી સુકુમાર હતી કે આવીશ થી ભેટી પડતા સંકોચ થાય. એવું કહે છે, તું પહેલાં એટલી બધી સુકુમાર હતી કે હવે તું જે આવેશમાં હોય છે એ આવેશથી મને તને ભેટતા પણ સંકોચ થાય છે. સંકોચ એટલે મનમાં ને મનમાં વેમ આવે છે, વિચાર આવે છે કે હું ભેટું કે ન ભેટું.
અને હવે જો એવી દીપ્તિમાન લાગે છે કે તારા તેજની અંદર બ્રહ્માનું મન થાય છે અને હવે તું એટલી બધી તેજસ દીપ્તિમાન લાગે છે કે તારામાં જે તેજ છે એ તેજનું માન અદબ એટલે કે માન સન્માન જળવાય એ જાળવવા માટે તને આદર થાય છે માન થાય છે સાચે જ એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે સાચેમાં મારા મનમાં એક પ્રશ્ન થયા કરે છે હંમેશા કે ખરેખર તે નાચુ અને નવની જે મનીષા હતી એ જ મનીષા છે મનીષા છું અને નથી મનીષા શું કહે છે નરેનને હું એક છું પણ અને નથી પણ કેમ નોતી કે થઈ શકે તેનો આનંદ છે જે વ્યક્તિ હું નથી નોતી જે વસ્તુ મારામાં નોતી એ આજે મારામાં આવી ગઈ છે હિંમત એ બની છું એની મને ખુશી છે આનંદ છે ગોરુડીથી દરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે ગોરુડીથી લડનાર છોકરી જે છે એ હવે મગર સામે પણ લડી શકે એટલી તાકાતવાન હોઈ ગઈ છે નરેન બહુ આનંદ થયો તને આમ કળતળ થયેલી જોઈને નરેન શું કહે છે કે તને આટલી બધી હિંમતવાળી આટલી બધી કળતળ અને મજબૂત બનેલી જોઈને મને ખૂબ જ ખરેખર આનંદ થાય છે પહેલાં તું ગોરુડીથી ડરતી હતી હવે તું મગરથી પણ ડરતી નથી એ જોઈને મને ખૂબ ખુશી થાય છે આનંદ થાય છે મહિષા પણ મારા પપ્પાને થયો એટલો નહીં પણ મારા પપ્પાને જેટલો આનંદ થાય છે એટલો આનંદ તને થયો હોય એવું મને લાગતું નથી વિદ્યાર્થી મિત્રો આપને આગળના લેક્ચરમાં હવે આગળનો પાઠ જોઈશું થેન્ક યુ